નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં. હું છું વિપુલ પ્રજાપતિ. અત્યારે આપણે મોરબી માળિયા જે બાયપાસ રોડ છે, મોરબી પાસેનો બાયપાસ રોડ છે, ત્યાં આવ્યા છીએ. અને અહીંયા કોંગ્રેસ દ્વારા એક અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. તમે જુઓ, આજે ભૂગર્ભ ગટરની જે ઢાંકણા છે, ઢાંકણા તૂટી ગયા છે. અને એ ઢાંકણાની અંદર કેટલું ઊંડો જે છે આ ભૂગર્ભ ગટર છે, આ 15-20 ફૂટ ઊંડો જે છે, તમે જુઓ આવડો મોટો છે આ ઢાંકણા જે છે અંદર, એટલા ઊંડા છે પોલ. તમે જુઓ 15-20 ફૂટ ઊંડો છે. અને અહીંયા આવી રીતે અનેક ઢાંકણાઓ તૂટેલા જોવા મળે છે. ત્યારે કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. શું વિરોધ પ્રદર્શન, શું માંગણી છે એ આપણે જાણીએ. આજે તમે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, શેના માટે વિરોધ પ્રદર્શન, શું છે? છેલ્લા 8-10 વર્ષથી આ હાઈવે બનેલો છે, લોકો આની પર અવર જવર કરે છે. આજે આ છેલ્લા 8-10 વર્ષમાં ક્યારેય આ રોડ ઉપર એવું બન્યું નથી કે આ ગટરોના ઢાંકણા સારા હોય અને ચાલુ હોય. આ માત્ર ને માત્ર ભ્રષ્ટાચારના કારણે થઈ રહ્યું છે. અહીંયા ઘણા લોકોના એક્સિડન્ટ થઈ રહ્યા છે. અને કાલ રાત્રે એક આ સત્કાર સોસાયટીના ભાઈ ચાલીને જતા હતા, એના બાળક સાથે એ આમાં પડી ગયા. આ તમે વાહનો જોવો છો, 20 ફૂટનો વાહનો છે, 15 ફૂટ ગટર ઊંધી છે. કોઈ માણસ, એકનો એક દીકરો હોય કે કમાવનાર એકને એક માણસ હોય, આમાં પડે તો આમાં જીવતો બહાર નીકળે ખરો? આજે અનેક ગાડીઓ આમાં ફસાય છે. આ તમે જુઓ, પ્લેન છે જમીન. આ તો અમે મૂક્યું છે, આ પાટિયા બાટિયા બધું અમે મૂક્યું છે કાલ રાત્રે. આ હા, અમે મૂક્યું છે. આ કોઈ તંત્ર દ્વારા કાંઈ નથી. આગળ નગર બેરિકેડ મૂકવું જોઈએ, કોઈ વિધિ વ્યવસ્થા કરવી જોઈએ, અકસ્માત ન થાય. બાકી આ પ્લેન જમીન ઉપર આ પાણીનો ખાડો લાગે લોકોને, અને કેટલાય વાહનો આમાં પતી જાય, કેટલા લોકોના જીવ જાય એ તમે જોઈ શકો છો. આવી પરિસ્થિતિમાં આ તમે જુઓ, નેશનલ હાઈવે છે, રાજકોટ કચ્છ હાઈવે છે, એના ઉપર ક્યારેય કોઈ ઠેકાણા ન હોય ગટરના ઢાંકણાના. અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર, હું તો એમ કહું છું કે માત્ર ગટરના ઢાંકણામાં આ ભાજપ કરતી હશે. એટલે આ ભાજપનો ભ્રષ્ટાચાર અમે બતાવી રહ્યા છીએ લોકોને, આ એનો ધ્વજ છે. એટલે અમે કહેવા માગીએ છીએ મહેરબાની કરીને કે આ તમે આ રોડ ઉપરના તમામ ઢાંકણાઓ 80-100 ટન કેપેસિટીના નાખો. અહીંયા 20 ટન કેપેસિટીના શહેરમાં ઢાંકણા હોય ના ચાલે. આ નેશનલ હાઈવે છે, બે તમે જુઓ આ વ્હાઈટ ક્યાં છે પટ્ટો, આ વ્હાઈટ પટ્ટો તમે જોઈ શકો છો. અહીંયા સુધી તો વાહનને હાલવાની પરમિશન છે, એની અંદર ગટર છે. પહેલાં તો એને એ જ ખબર નથી કે આ રોડની સાઈડમાં ગટર હોવી જોઈએ. એની બદલે તમે લાગડ તમે જાઓ નવલખી રોડ સુધી અને અહીંયા સનાડા ઓવરબ્રિજ સુધી, આ આખા રોડ ઉપર ઢાંકણાઓ છે, ગટર છે. ચલો જે હશે એ હશે, ગટર ના બદલી શકાય એકદમ, પણ તમે ઢાંકણા તો સારા નાખી શકો, સારી કેપેસિટીને નાખી શકો. થોડાક દી અમે દેખારો કર્યો આ રહીશોને, અમે બધા મીડિયા દ્વારા તો 4-5 જગ્યાએ કામ કરી અને પાછા વયા ગયા છે. જે ઢાંકણા જે છે, મજબૂત ઢાંકણા નાખવામાં આવ્યા. ચીફ ઓફિસર જો મજબૂત ઢાંકણા નાખતા હોય તો આવી હાલત હોય? અને ચીફ ઓફિસર તો કાલે એમ કહેશે કે અમે ચાંદીના અને સોનાના ઢાંકણા એ નાખી છે, પ્રજા માની લેવાની છે. માત્ર વાતો છે, મોરબીની એટલી બધી ખરાબ હાલત છે આ વિષયને લઈને કે ઠેર ઠેર જગ્યાએ ગટર ઉભરાય છે. ચલો એ નાની મોટી તો બાબત સમજી શકાય, પણ આ કોઈનો જીવ જાય એવી પરિસ્થિતિમાં જો તમે બેદરકારી દાખવો તો આ તંત્ર પાસે બીજી શું અપેક્ષા રાખવાની? છેલ્લે આવતી 10 તારીખ સુધીમાં, 9 તારીખે અમારી ન્યાયયાત્રા છે મોરબીમાં, એ ન્યાયયાત્રા પૂરી કરીને 10 તારીખ સુધીનું અલ્ટિમેટમ આપીએ છીએ આ તંત્રને, આ નગરપાલિકાને, આ ધારાસભ્યશ્રીને, આ સરકારના જરૂર લાગુ પડતા અધિકારીઓને. 10 તારીખ સુધીમાં જો આ રોડના ઢાંકણા વ્યવસ્થિત રીતે 80-90-100 ટનના નહીં નખાય તો 11મી તારીખે અમે અહીંયા લોકોને સાથે લઈ અને આંદોલન કરશું અને ઉપવાસ આંદોલન કરશું. અને જ્યાં સુધી કામ નહીં થાય ત્યાં સુધી પછી અહીંથી જવાના નથી. જો એક ફેર ફરીથી આપણને બતાવશે કેટલો ઊંડો ખાડો છે. જો આ અત્યારે આટલો દેખાય છે અહીંયા, હવે તમે અહીંથી ઉપર કરશે કેટલો ઊંડો ખાડો છો? લગભગ 15-20 ફૂટ જે ઊંચો ઊંડો ખાડો છે. આમાં કોઈ પડી જાય તો અંદર, જે નાનું બાળક હોય તો અંદર જ ગરી જાય, મોટા પણ અંદર ગરી જાય. એ પણ જે ગોયતા ન જડે જો એકલા હોય તો. આ જો આ ખબર ના પડે કેટલો અંદર પડી ગયો છે, એવડા મોટા જે કુંડી છે અને છત છલકાઈ રહી છે. આ છલકાવાનું મુખ્ય કારણ શું હોઈ શકે? માત્ર ને માત્ર ભ્રષ્ટાચારી લોકોએ એક પણ કામ કોન્ટ્રાક્ટર મોરબીમાં કે ગુજરાતમાં સારું કરતો નથી. રોડ તૂટે, પુલ તૂટે, ગટરના ઢાંકણા તૂટે, ગટર તૂટે, માત્ર ને માત્ર તંત્ર જે ઉપરથી નીચે સુધી, હું તો એમ કહું છું ઉપરથી નીચે સુધી જે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે. વિપક્ષ વગરની નગરપાલિકા હોય, વિપક્ષ વગરની વિધાનસભા હોય, વિપક્ષ મુક્ત જો આ દેશમાં 400 પારની વાત કરીને સંસદ કરવા માંગતા હોય વડાપ્રધાન, તો તમે સમજી શકો કે આ વિપક્ષ વગરની જે 52-52 સીટો મોરબીના લોકોએ આપી ને, આ એનું પરિણામ લોકો ભોગવી રહ્યા છે. આગામી 10 તારીખ સુધીનું અલ્ટિમેટમ આપીએ છીએ. 9 તારીખ સુધી અમારી ન્યાયયાત્રા છે આ બધા જ મુદ્દા ઉપર મોરબીમાં, અને 9મી આ ન્યાયયાત્રા પૂરી કરીને 10 તારીખ સુધી એમની રાહ જોશું. જો 10 તારીખ પછી એટલે કે 11મી સુધીમાં કામ નહીં થયું હોય તો 11મી અમે ધરણા પ્રદર્શન અને લોકોને જાતે રાખીને આંદોલન કરશું. જગ્યાએ આ જ જગ્યા ઉપર કેટલા ઢાંકણા છે? આવા 25-30 ઢાંકણા તૂટેલા છે,
પાંચ સાત રિપેર કર્યા છે એ પછી બંધ કરી દીધા છે. આ જ રોડ ઉપર આવા 25-30 ઢાંકણા જે છે સતત જેવો જો ગટરના પાણી સતત વહ્યા કરે છે, આમ ઠેઠ લગીને ગટરના પાણી જોવે. ખબર ન પડે, હા, કારણ કે સતત આ ગટરના પાણી જે ઉપરાય એમાં ખબર ન પડે આ કુંડીનું ઢાંકણું છે કે ખુલ્લું છે કે બંધ છે તે પણ ખબર ના પડે. અહીંથી વાહન ચાલે તો બાઇક પણ જે છે બાઇકનું ટાયર પણ અંદર આગળ જે છે એ ડૂબી જાય તેવું જે અત્યારે અહીંયા પરિસ્થિતિ છે. ને સતત આ ગટરના પાણી તમે જુઓ આ હાઈવે ઉપર જે છે તે વહ્યા કરે છે, કારણ કે ગટરના પ્રશ્ને અનેક લોકોએ જે છે અનેક વિસ્તારમાંથી લોકોએ રજૂઆત કરી પણ છતાં પણ ગટરનો પ્રશ્ન કોઈ પણ કારણોસર જે છે તે હલ થતો નથી. કયા કારણોસર હલ નથી થતો તે તો પાલિકા જ જાણે, કારણ કે વર્ષોથી આ પ્રશ્નો છે તેનો હલ સોલ્યુશન કોઈ આવતું નથી. ત્યારે કોંગ્રેસ દ્વારા જે છે તે ચીમકી ઉચ્ચારવામાં આવી છે, 10 તારીખ સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે 10 તારીખ સુધીમાં જો અહીંયા નહીં ગ્રાહકણા બદલવામાં આવે કે વ્યવસ્થિત કરવામાં નહીં આવે તો 11મી તારીખથી જે છે આંદોલન કરવામાં આવશે. ત્યારે કોંગ્રેસ આંદોલન કરે છે કેમ કે પાલિકા જે છે આ ઢાંકણા બદલાવે છે કેમ તે જોઈ રહ્યું. નવી અપડેટ સાથે ફરીથી મળશું, ત્યાં સુધી જોડાઈ રહેજો. મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર.